नमस्कार, सुपर 20 समाचारों साथे हूं छु नूर। समाचारोमां महत्वना समाचार पर नजर करिए तो गांधीनगरथी महत्वना समाचार सामे आवी रह्या छे। गवर्नरना सेक्रेटरी बन्या छे मनीष भारद्वाज। गुजरातना आईएएस छे मनीष भारद्वाज। कृषि विभागना सचिव छे मनीष भारद्वाज। गवर्नरना सेक्रेटरीनो रहेशे वधारानो चार्ज। महत्वनुं छे के गवर्नरना सेक्रेटरी अरविंद जोशीनो कार्यकाळ पूर्ण थई रह्यो छे त्यारे गवर्नरना सेक्रेटरी बन्या छे मनीष भारद्वाज। नवी निमणूक न थाय त्यां सुधी भारद्वाज पासे चार्ज रहेशे। महत्वनुं छे के गईकाले ज मंतव्य न्यूजे प्रसारित कर्यो हतो अहेवाल अने हवे मंतव्य न्यूजना अहेवाल पर मोहर लागी गई छे। गवर्नरना सेक्रेटरी तरीके मनीष भारद्वाजनुं नाम सामे आव्युं छे। गुजरातना आईएएस छे मनीष भारद्वाज। आ साथे ज कृषि विभागना सचिव पण छे। महत्वनुं छे के गवर्नरना सेक्रेटरी अरविंद जोशीनो कार्यकाळ पूर्ण थई रह्यो छे त्यारे नवी निमणूक न थाय त्यां सुधी मनीष भारद्वाज पासे वधारानो चार्ज रहेशे। જો કે આ સમાચાર મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા અને હવે મંતવ્ય ન્યૂઝના અહેવાલ પર મોહર લાગી છે। સુપર 20 સમાચારોમાં આગળ નજર કરીએ તો દેશમાં કોરોના સંક્રમણના કેસ ઘટતા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે, પરંતુ લોકોને જાણે કે હવે કોરોનાનો ડર રહ્યો ન હોય તેમ કોરોના ગાઈડલાઈન ભૂલાવી રહ્યા છે। જનતા દ્વારા પ્રોટોકોલનું પાલન ન થતા વધુ ઝડપથી ફેલાઈ રહેલા ડેલ્ટા વેરિયન્ટના કેસને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે। દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને કોવિડ નિયમોનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી છે। જો લોકો કોવિડ નિયમોનું પાલન નહીં કરે તો દેશમાં ત્રીજી લહેર આવવાની કેન્દ્ર સરકારે શક્યતા દર્શાવી છે। અગાઉ નિષ્ણાંતોએ પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરી હતી। ત્રીજી લહેરથી સાવધાન, કેન્દ્ર સરકાર દ્વારા ત્રીજી લહેર મુદ્દે ચેતવણી આપવામાં આવી છે। દેશમાં કોરોનાના કેસ ઘટતા જનતા ફરી બેદરકાર બની અને હવે કેન્દ્ર સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે। દેશમાં ત્રીજી લહેરને લઈને આશંકા વ્યક્ત કરાઈ છે। મહત્વનું છે કે સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે। લોકો કોરોનાનું પાલન નહીં કરે તો ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। નિષ્ણાંતોએ અગાઉ પણ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આપી હતી ચેતવણી। કેન્દ્ર સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે, દેશમાં ત્રીજી લહેરની શક્યતા સેવાઈ રહી છે। તો આ તરફ કેરળમાં સતત કોરોના કેસ વધતા કેરળ સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે। શનિ અને રવિ બે દિવસ કેરળમાં સંપૂર્ણ લોકડાઉન નાખી દેવામાં આવ્યું છે। દેશમાં વધતા જતા કેસમાં સૌથી વધુ કેસ કેરળમાં આવતા હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે। જરૂરિયાત સિવાયની તમામ દુકાનો અને રોજગાર ધંધા બે દિવસ માટે બંધ રાખવામાં આવશે, તેમજ લોકડાઉનને લઈને પોલીસને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જરૂરિયાત સિવાય તમામ દુકાનો બંધ રહેશે। કેરળમાં લોકડાઉન કરવામાં આવ્યું છે। કોરોનાના કેસમાં વધારો થતા કેરળમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે। કેરળમાં શનિ રવિ દરમિયાન લોકડાઉન લાદવામાં આવ્યું છે, સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। જરૂરિયાત સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવશે। કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવું પડશે। કોરોનાના કેસ વધતા શનિ રવિ દરમિયાન લોકડાઉન લાદવાનો નિર્ણય કરાયો છે। કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ કોવિડ 19ના તમામ પ્રકારોમાંથી સૌથી ગંભીર સાબિત થઈ શકે છે, જે અંગે યુએસ હેલ્થ એજન્સીના વૈજ્ઞાનિકો જણાવે છે કે ડેલ્ટા વેરિયન્ટ સૌથી ખતરનાક છે, જે ચિકન પોક્સની જેમ સરળતાથી ફેલાય છે। સીડીસીના એક ડોક્યુમેન્ટમાં પ્રસારિત અહેવાલ અનુસાર રસીના તમામ ડોઝ લઈ ચૂકેલા લોકોમાં પણ વેક્સિન ન લેનાર લોકો જેટલો જ ડેલ્ટા વેરિયન્ટ ફેલાઈ શકે છે। ડેલ્ટા વેરિયન્ટ એવા વાયરસની સરખામણીએ વધુ ફેલાય છે, જે ઇબોલા, સામાન્ય શરદી, મોસમી ફ્લૂ અને ચિકન પોક્સનું કારણ બને છે।
તે ચિકનપોક્સની જેમ જ સંક્રમક છે ત્યારે ડેલ્ટા વેરિયન્ટને લઈને સીડીસીના વૈજ્ઞાનિકોની ચિંતા વધી છે મહત્વનું છે કે ડેલ્ટા વેરિયન્ટને લઈને સીડીસીના વૈજ્ઞાનિકોની ચિંતા વધી છે ડેલ્ટા વેરિયન્ટ સૌથી ગંભીર સાબિત થઈ શકે તેમ છે બ્રિટનના સરકારી વૈજ્ઞાનિકોના ગ્રુપે ચેતવણી આપી છે કે કોરોના વાયરસનો સુપર મ્યુટન્ટ વેરિયન્ટ એટલો ખતરનાક હોઈ શકે છે કે તેના લીધે દર 3માંથી એક વ્યક્તિનું મોત થઈ શકે છે આ એક્સપર્ટ્સે બ્રિટન સરકારને સમયસર પગલાં ભરવાની માંગણી કરી છે આ ગ્રુપમાં સામેલ એક્સપર્ટ્સનું કહેવું છે કે જ્યારે વાયરસ કોઈ જગ્યાએ વધુ સમય સુધી રહે છે ત્યારે તેમાં મ્યુટેશનની સંભાવના સૌથી વધુ હોય છે આવું જ બ્રિટનમાં થઈ રહ્યું છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બ્રિટનને શિયાળા સુધીમાં બૂસ્ટર વેક્સિન લાવવી પડશે વિદેશથી વાયરસના નવા વેરિયન્ટને આવતા રોકવા પડશે અને જેમાં વાયરસ રહી છે કે એવા પ્રાણીઓને પણ મારવા પડશે બ્રિટનના સરકારી વૈજ્ઞાનિકોની ચેતવણી છે કોરોનાનો સુપર મ્યુટન્ટ વેરિયન્ટ સામે આવ્યો છે જે સૌથી ખતરનાક સાબિત થયું છે કોરોનાનો નવો વેરિયન્ટ સુપર મ્યુટન્ટ વેરિયન્ટ છે જે સૌથી ખતરનાક છે 3માંથી એક વ્યક્તિનું મોત થાય છે તો કોરોનાના આ નવા વેરિયન્ટથી હાહાકાર મચ્યો છે બ્રિટનના સરકારી વૈજ્ઞાનિકોની ચેતવણી સામે આવી છે કોરોનાનો સુપર મ્યુટન્ટ વેરિયન્ટ જે સૌથી ખતરનાક છે જેના કારણે 3માંથી એક વ્યક્તિનું મોત નિપજે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી દેશના ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ખેડૂતોના ખાતામાં હવે 9મો હપ્તો આવતીકાલથી એટલે કે 1 ઓગસ્ટ 2021થી આવવાનું શરૂ થઈ જશે પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમનો લાભ હવે એ જ ખેડૂતોને મળશે જેમના નામ પર ખેતર છે એટલે કે પહેલાની માફક બાપદાદાઓની જમીનમાં ભાગીદારી રાખનારા હવે આ યોજનાઓનો લાભ નહીં લઈ શકે પીએમ કિસાન સ્કીમ અંતર્ગત દર વર્ષે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા જમા કરાવે છે જેમાં 2-2000ના 3 હપ્તા નાખવામાં આવે છે જે અંતર્ગત દર વર્ષે પહેલો હપ્તો 1 એપ્રિલથી લઈને 31 જુલાઈ બીજો હપ્તો 1 ઓગસ્ટથી લઈને 30 નવેમ્બર અને ત્રીજો હપ્તો 1 ડિસેમ્બરથી લઈને 31 માર્ચ વચ્ચે આવે છે કિસાન સન્માન નિધિનો મળશે લાભ ખેડૂતોના ખાતામાં આવશે પૈસા જોકે જે ખેડૂતોના નામ પર ખેતર હશે તેમને જ પૈસા આપવામાં આવશે તેમને જ આ જે યોજના છે તેનો લાભ મળશે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ અને સુરક્ષા બળમાં એન્કાઉન્ટરની સ્થિતિ સર્જાઈ હતી જેમાં 2 આતંકવાદીઓના મોત થયા છે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે કાશ્મીર ઝોનની પોલીસે 2 આતંકીઓને ઠાર કર્યા છે જોકે આતંકીઓની ઓળખ હજુ સુધી થઈ નથી આતંકીઓના છુપાયા હોવાના સૂચનો મળ્યા બાદ સુરક્ષા બળોએ સ્થળ પર પહોંચીને વિસ્તારને ઘેરી લીધું છે અહીં તેઓએ આતંકીઓને સરેન્ડર કરવા કહ્યું પણ તેઓ માન્યા નહીં અને ફાયરિંગ કર્યું સુરક્ષા બળોએ જવાબી કાર્યવાહી કરી અને 2 આતંકીઓના મોત નિપજ્યા છે ઘાટીમાં શાંતિ અને અહીં થઈ રહેલા ચારે તરફના વિકાસથી આતંકીઓ પરેશાન છે કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે 24 જુલાઈએ પણ સુરક્ષા બળોએ જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં 2 આતંકીઓને પણ મોતને ઘાટ ઉતાર્યા છે આ એન્કાઉન્ટર શોક બાબાના જંગલમાં કરાયું હતું પૂર્વ લદ્દાખમાં ચીનની સાથે સર્જાયેલ સરહદ વિવાદ વચ્ચે બંને દેશ વચ્ચે 12મા તબક્કાની સૈન્ય વાર્તા યોજાશે આ બેઠક વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે ચીનના મોલ્દો ક્ષેત્રમાં યોજાશે ભારતીય સૈન્યના સૂત્રોએ જણાવ્યું કે ભારત અને ચીન વચ્ચે હોટ સ્પ્રિંગ્સ ગોગરા વિસ્તારમાંથી સૈન્ય પરત બોલાવવા સંદર્ભે ચર્ચા થવાની સંભાવના છે ભારત છેલ્લા કેટલાક સમયથી વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર એપ્રિલ 2020ની સ્થિતિ રાખવા પર ભાર આપી રહ્યું છે આ મહિને વિદેશ પ્રધાન એસ જયશંકરે દુશાબમાં સાંઘાઈ સહયોગ સંગઠનના એક સંમેલનમાં આશરે 1 કલાક કરાયેલી બેઠકમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ ઈ સાથે વાતચીતમાં જણાવ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર એકતરફી ફેરફાર ભારતને મંજૂર નથી અને પૂર્વ લદ્દાખમાં શાંતિની સ્થિતિ બાદ જ બંને દેશ વચ્ચેના સંબંધમાં સુધારો થશે હોટ સ્પ્રિંગ્સ ગોગરા હાઇટ્સ ક્ષેત્રમાંથી ખસી જવા ચર્ચા કરાઈ છે
भारत अने चीन वच्चे 12मा तबक्कानी बैठक मळी हती। लद्दाख सेक्टरमां बैठकनुं आयोजन करायुं हतुं। तो पोलीसे हवे सीएम ने सिक्योरिटी में वधारो कर्यो छे, साथे केंद्रीय मंत्रीओना हिमाचल प्रदेशना प्रवास पर तेमने वधारानी सुरक्षा पूरी पाडवामां आवशे। हकीकतमां ऑस्ट्रेलियाना न्यूकेसले एक नंबर थी स्थानिक पत्रकारोने एक ऑडियो संदेश मोकल्यो छे, जेमां कहेवामां आव्यु छे के हिमाचल पंजाबनो भाग हतो। तेवामां सीएम जयराम ठाकुरे 15 ऑगस्टे तिरंगो फरकाववामां नहीं देवामां आवे। आ मामलानी तपास सीआईडी ने सौंपवामां आवी छे। हिमाचल पोलीसे शुक्रवारे मोडी सांजे एक निवेदन जारी करता कह्युं के मामलानी तपास सीआईडी ना साइबर सेलने सौंपवामां आवी छे। त्यारे राज्यना राज्यपाल सीएम जयराम जेपी नड्डा अनुराग ठाकुरनी सुरक्षामां वधारो करायो छे। त्यारे 15 ऑगस्ट पहेला राज्यमां प्रवेश करी रह्या छे त्यारे वाहनोने चेकिंग पण करवामां आवशे, साथे ज केन्द्रीय एजेंसीओ साथे मामलानी जाणकारी शेर करवामां आवी छे। तो आसाम अने मिजोरम वच्चे राज्यनो विवाद अटकवानुं नाम नथी लई रह्युं। त्यारे आसाम अने मिजोरम वच्चे थयेली हिंसक अथडामण बाद आसामना मुख्यमंत्री हिमंत बिस्व शर्मा विरुद्ध फरियाद नोंधवामां आवी छे। मिजोरम पोलीसे कोलासिब जिल्लाना वेरेंगते नगरमां थयेली हिंसक अथडामण मुद्दे आसामना मुख्यमंत्री सामे फरियाद नोंधी छे। आ उपरांत आसामना 4 वरिष्ठ पोलीस अधिकारी अने अन्य 2 अधिकारीओ सामे पण फौजदारी केस दाखल करवामां आव्यो छे। सीएम हिम्मत बिस्व शर्मा ने 1 ऑगस्टना रोज पोलीस स्टेशन में हाजर रहेवा आदेश करायो छे। महत्वनुं छे के आसाम अने मिजोरम वच्चे थयेली हिंसामां 7 पोलीस जवानोना मौत थया हता। टोक्यो ओलिम्पिक्सना 9મા દિવસે ડિસ્ક થ્રો કેટેગરીમાંથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે। અહીં કમલપ્રીત કૌરે 64 મીટરના થ્રો સાથે ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે। ક્વોલિફિકેશન રાઉન્ડમાં માત્ર 2 જ મહિલા ખેલાડી 64 મીટરનો આંકડો સ્પર્શી શકી હતી। ફાઇનલ 2 ઓગસ્ટના રોજ થશે। ભારતીય મહિલા ટીમે આક્રમક શરૂઆત કરી છે અને ભારતે સાઉથ આફ્રિકા સામે પહેલો ગોલ નક્કી કર્યો છે। 2 ઓગસ્ટના રોજ રમાશે ફાઇનલ। કમલપ્રીત કૌરે ડિસ્ક થ્રોની ફાઇનલમાં છે। મહિલા ટીમ દક્ષિણ આફ્રિકા સામે રમશે, જો કે મહિલા ટીમ દક્ષિણ આફ્રિકા સામે 1-0થી આગળ છે। તો 2 ઓગસ્ટના રોજ ફાઇનલ રમાશે। સમાચારોમાં આગળ વાત કરીએ રાજ્યની રીજનલ ખબરો પર। અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી વાતાવરણ જામ્યું છે, જેના કારણે ગરમી અને બફારાથી ત્રસ્ત જનતા હવે ખુશનુમા માહોલનો આનંદ માણી રહી છે। ઝરમર વરસતા વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે, સાથે જ વરસાદને પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં ખાડા ખાબોચિયા ભરાઈ ગયા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આવનારા હજી 4 દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે। વરસાદ દરમિયાન કેવી છે શહેરની સ્થિતિ, આવો જાણીએ અમારા સંવાદદાતા વિશાલ મહેતા પાસેથી। જે રીતે ઝરમર વરસાદ ચાલુ રહે છે, આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે અત્યારે હાલમાં વરસાદી માહોલ ચાલુ છે। અષાઢ મહિનામાં જે અંધાધાર વરસાદની જે વાત છે તેને લઈને છેલ્લા થોડા દિવસથી હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે ઝરમર વરસાદ સતત વરસી રહ્યો છે। મહત્વનું છે કે જે રીતે આપ જોઈ રહ્યા છો કે રોડ રસ્તા પર વરસાદને કારણે ક્યાંક પાણી ભરાયા છે, તો કેટલીક જગ્યાએ લોકો વરસાદનો સવાર સવારમાં આનંદ લેતા પણ નજરે પડે છે। ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 4,127 વિદ્યાર્થીઓ પાસ થયા છે। આ વર્ષે અંતિમ પરીક્ષા લીધા વિના જ નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દેવાયું છે, જેમાં 691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મેળવ્યું છે, જ્યારે 9,455 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે। આ સિવાય 35,288 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 82,010 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો છે, તો 1,29,000થી વધુ વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મેળવ્યો છે। બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। શાળાના ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ મારફતે લોગિન કરી પરિણામ જોઈ શકાશે અને તેની પ્રિન્ટ પણ વિદ્યાર્થીઓ કાઢી શકશે। ઘણા સમયથી ધોરણ 12ના સામાન્ય પ્રવાહની જે પરિણામની જે ઇંતજારી હતી તે આજે પૂર્ણ થઈ છે। સરકાર દ્વારા આજે વેબસાઇટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આજે 8 વાગે વેબસાઇટ પર આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત છે કે જે રીતે એક તરફ કોરોનાની મહામારી હતી ત્યારે બીજી તરફ સરકાર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી
અને 100% પરિણામ જાહેર કરવામાં આવશે। हाल में जी रीते परिणाम जाहिर थयुं छे तेमां आ वखते सौथी मोटी बाबत ए छे के दर वखते जी रीते विद्यार्थीओमां जे उत्साह छे के परिणाम शुं हशे, केटला केटली टकावारी आवशे, मेहनत रंग लावशे के नहीं लावे, परंतु आ वखते ए टकावारी अथवा ए उत्साह छे त्यां कंईक फीको जोवा मळे छे। कारण के तमामे तमाम लोकोने मास प्रमोशन आपवामां आव्या छे, क्यांक जे स्कॉलर विद्यार्थी छे तेने क्यांक नुकसान गयुं छे, तो क्यांक जे नबळा विद्यार्थीओ जे छे तेमने कोरोनाना कारणे फायदो पण थयो छे। त्यारे आपणे सोखड़ा स्वामीनारायण संप्रदाय पूज्य हरिप्रसाद स्वामी 88 वर्ष की उम्र अक्षर निवासी थया, त्यारे महंतो अने हरिभक्तो तेमना दर्शने पहुंचा हता। प्रदेश भाजप प्रमुख सीआर पाटिले स्वामीजी अंतिम दर्शन कर्या, साथे ज भाजपना पूर्व प्रमुख जीतुभाई वागाणीए पण स्वामीजीना अंतिम दर्शनों लाभ लीधो हतो। सीआर पाटिले स्वामीजी ने याद करता जणाव्युं के स्वामीजीए युवानोने व्यसन मुक्ति करी तेमने सारा रस्ते वाळवानुं काम कर्युं हतुं, અને શિક્ષણ સુધારણા ક્ષેત્રે પણ સ્વામીજીનું મોટું યોગદાન રહ્યું હતું। સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શનાર્થે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ સ્વામીજીના અંતિમ દર્શન કર્યા હતા। આ સાથે જ તેઓએ સ્વામીજીને યાદ કરતા જણાવ્યું કે સ્વામીજીએ યુવાનો અને મહિલાઓ માટે ઉમદા કાર્ય કર્યા છે અને તેમના આશીર્વાદ હંમેશા તમામ લોકો પર રહે તેવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી હતી। ડિવાઇન સોસાયટીના માધ્યમથી ન કેવલ ગુજરાત પણ આખા દેશ અને વિશ્વમાં એમણે સેવા સંસ્કૃતિ અને સંસ્કારો માટે કામ કર્યા છે। હું માનું છું કે આવનારી સદીઓ સુધી સ્વામીજીની સેવાઓને એમના કાર્યોને એમની ભાવનાને યાદ રાખશે અને અમારા જેવા તમામ યુવાનોને એમના પથ પર એમણે બતાવેલી દિશા પર ચાલવા માટેની શક્તિ આપશે। કોંગ્રેસ દ્વારા ક્રાંતિકારી ઓગસ્ટ મહિનામાં પહેલેથી 9 તારીખ સુધી 9 દિવસ જનચેતના અભિયાન કાર્યક્રમ કરવામાં આવશે। આ અંગે શુક્રવારના રોજ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ જાહેરાત કરી હતી, તેમજ ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા। કોરોના મહામારીમાં ઓક્સિજન બેડ ઇન્જેક્શન વેન્ટિલેટરના અભાવે 2 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે, મંદીનો માહોલ પણ છે, ધંધો વેપાર ચોપટ થયા છે, ખેડૂતોની આર્થિક રીતે પાયમાલ બન્યા છે। આ સંજોગોમાં સરકારે પોતાના નિષ્ફળ શાસન માટે શરમ કરવી જોઈએ, જેના બદલે ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા રૂપી શાસનને વાહવાહી કરવા માટે પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાને ઉત્સવો તાયફાઓ પાછળ વેડફી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા વર્ષે લોકમેળાઓ બંધ રહેશે। કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે। વિશ્વવિખ્યાત તરણેતરનો લોક ભાતીગણ મેળો બીજા વર્ષે પણ બંધ રહેશે। મર્યાદિત સંખ્યાની ઉપસ્થિતિમાં તરણેતર મંદિરમાં ધ્વજારોહણ થશે। સુરેન્દ્રનગર વઢવાણ ધાંગધ્રામાં ભવ્ય લોકમેળાઓ અને ડાયરાઓ યોજાતા હતા, જે હવે નહીં યોજાય। ધાર્મિક સ્થળો પર રાબેતા મુજબ પૂજા અર્ચના કોરોના ગાઈડલાઈન મુજબ કરવામાં આવશે। લોકમેળાઓ બંધ થતા નાના ધંધાર્થીઓની રોજગારી છીનવાઈ જશે। દર્શન માટે અને અન્ય વિધિઓ માટે મંદિરો તેમજ ધાર્મિક સ્થળો ખુલ્લા રહેવાના છે, પણ તમામ કોવિડના પ્રોટોકોલ્સ અને જે SOP નક્કી કરવામાં આવેલી છે એના ચુસ્તપણે પાલન થાય એના માટે બધા નાગરિકોને હું વિનંતી કરીશ કે આપણે એને ચુસ્તપણે પાલન કરીએ। સાથે જે મેળાઓ છે એ કોવિડનો પરિસ્થિતિ ધ્યાને રાખતા આ વર્ષે પણ નહીં યોજવા માટે નિર્ણય કરવામાં આવેલો છે। તરફ પાટણના કુણગેર ગામમાં આજે પર્યાવરણ પ્રેમી સંસ્થા અને વન વિભાગના સંયુક્તે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરાયું। સૌથી વધુ ઓક્સિજન પૂરો પાડવા પીપળના વૃક્ષ સહિત અન્ય વૃક્ષોનું વાવેતર તેમજ શ્લોક ઉચ્ચાર કરી વૃક્ષપૂજન કરાયું, તો વૃક્ષારોપણ ગામમાં મોટાભાગના દંપતીના હાથે કરવામાં આવ્યું। મહત્વનું છે કે કોરોના કાળમાં ઓક્સિજનની અછત સર્જાઈ, જેના કારણે હવે વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ કરે તેવી પર્યાવરણ પ્રેમી સંસ્થા દ્વારા અપીલ કરાઈ છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને વન વિભાગના ઘનિષ્ઠ વનીકરણ યોજના અંતર્ગત કુણઘેર ગ્રામ પંચાયત, મનરેગા અને આર્યાવર્ત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચામુંડા પીપળ વનનું આયોજન આજે કુણઘેર ખાતે કરવામાં આવેલ હતું, અને જેના ભાગરૂપે TDO શ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ગામના અગ્રણીઓ અને આ ગામના ખાસ કરીને આ જે વિસ્તારમાં કરવામાં આવ્યું છે ચર્મકુંડ છે, અને ચર્મકુંડ ઉપર ચામુંડા માતા નિવાસ કરે છે, ચમાર જ્ઞાતિના કુળદેવી છે, તો અહીંયા ચામુંડા પીપળ વનનું આજે દરેક દંપતી આપ વિડીયો દ્વારા જોઈ શકો છો કે દરેક દંપતીઓએ પીપળાનું અને દેશી ફૂલના બધા વૃક્ષોનું પૂજન કર્યું અને અહીંયા 1600થી વધુ વૃક્ષોનું ચામુંડા પીપળ વન નિર્માણ થવાનું આજે પ્રારંભ થયો છે।
भावनगर शहर में ओवरब्रिज की कामगिरी शुरू करता की साथ ज लोग ने सुविधा मटा पहला दुविधा सामनो करने वारो आव्यो छे। शहर घड़ेची वडाला देसाई नगर सुधी ट्राफिक समस्या दूर करने ओवरब्रिज बनावा कामगीरी प्रारंभ करायो छे, परंतु ओवरब्रिज बने ते पहला ज ट्राफिक नी समस्या सर्जाई छे। महत्वनुं छे के शहर में प्रवेश माटे आ मुख्य मार्ग होवाथी हजारों वाहनों आ रोड पर थी पसार थाय छे, त्यारे एक साइड रोड सांकड़ो होवाना कारणे वारंवार ट्राफिक सर्जाय छे, जेना पगले वाहन चालको कलाको सुधी अटवाय छे, त्यारे रेलवे तंत्र अने महानगरपालिकाना संकलनना अभावना कारणे लोकोने मुश्किलीनो सामनो करवो पड्यो छे। जम्मू काश्मीर में थता आतंकी ड्रोन अटैक बाद पुलिस तंत्र वधु सतर्क बन्यू छे, त्यारे राजकोट में ड्रोन केमेरा अंगे पुलिस कमिश्नर मनोज अग्रवाले जाहिरनामू प्रसिद्ध कर्यु छे, जेमां ड्रोन केमेरा उड़ाड़ता पूर्वे पुलिस नी मंजूरी जरूरी छे। आ साथे ज एरपोर्टना 3 किलोमीटर तेमज वाइटरल इंस्टॉलेशनना 2 किलोमीटर विस्तार में ड्रोन नहीं उड़ाड़ी शकाय। 250 ग्रामथी वधु वजनवाड़ा ड्रोन उड़ाड़वा पुलिस नी मंजूरी लेवी पड़शे। 250 ग्रामना अंदर पेलोड वाला जे नाना नैनो ड्रोन गणाय छे एमां पण कोईपण ने 15 मीटर करता वधारे हाइट पे उड़ावानो नथी। अने राजकोट शहर में एरपोर्ट उपरांत जितना वाइटल इंस्टॉलेशन आवेला छे एने नजदीक में पण कोई फ्लाइट नहीं करी सके ए बाबतनो जाहेरनामा करवामां आवेला छे। एने साथ साथ जाहेरनामामां ए पण उल्लेख छे कि पोतानी मालकियतना ड्रोन यदि बीजा कोई ने भाड़े या कोई ने आपता तो एनी पण जानकारी समयसर लोकल पुलिस स्टेशन करवानी रहेशे। द्वारका जिल्लाना जामखंभाळिया खाते शिक्षक संघनी बैठक योजाई, दरमियान गुरुवंदना कार्यक्रम पण योजायो। बैठकमां शिक्षकोना विविध प्रश्नो अने सरकार द्वारा लेवानार प्रथम प्राथमिक शिक्षकोनी परीक्षा मुद्दे चर्चा विचारणा कराई। महत्वनुं छे के सरकार द्वारा प्राथमिक शिक्षकोनी परीक्षाना निर्णयने लईने शिक्षकोए विरोध पण नोंधाव्यो। समाज साथे साथे लेडी स्टाफ लेडीसो पण उपस्थित रही चुक्या छे, त्यारे एको मुद्दा पर खूब विस्तृत चर्चा करवामां आवेली छे के जे मुद्दो ए छे के ताजेतरमां गुजरात सरकारे एको परिपत्र जाहेर कर्यो छे के प्राथमिक शिक्षकोनी परीक्षा लेवी, तो आ शिक्षकोनी परीक्षा लेवी ए तद्दन अयोग्य छे। शैक्षिक महासंघ तरफथी चारे तरफथी उग्र विरोध थई रह्यो छे के शिक्षकोनी परीक्षा होय ज न सके, कारण के खूब तपी तपीने लोढ़ु एको सोनु बन्यु छे। समाचारों में आगर नजर करिए इंटरनेशनल खबरों पर। डब्ल्यूएचओ डेल्टा वेरिएंट ने लेने चिंता व्यक्त करी छे, तेमज तेना निकालनो उपाय जल्दी शोधवो पड़शे, नहींतर ते वधु खतरनाक रीते म्यूटेंट थई शके छे तेवी आशंका जतावी छे। डब्ल्यूएचओ જણાવ્યું છે કે છેલ્લા 1.5 વર્ષથી વધુ સમયગાળામાં કોરોના સામે લડાઈથી જેટલા રિકવર થયા છીએ તે બધું જ ડેલ્ટા વેરિયન્ટને કારણે ગુમાવી શકીએ તેમ છે। ટ્વિટરે પોતાના એલ્ગોરિધમના નિર્ણાયક અને ક્ષતિ સૂચવનારાઓને રોકડ વળતર આપવાનું એલાન કર્યું છે। ઇઝરાયલના પ્રેસિડેન્ટ ઇસાક હેરઝોન્સને વેક્સિનેશનનો ત્રીજો બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે। ઇઝરાયલે 60 વર્ષથી વધુ વયના લોકો માટે બુસ્ટર ડોઝની શરૂઆત કરી છે। અમેરિકામાં કોરોના ફરી એકવાર બેકાબુ બની રહ્યો છે, છેલ્લા એક સપ્તાહમાં જ અમેરિકામાં 5 લાખથી વધુ નવા કેસ ઉમેરાયા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે। છેલ્લા એક સપ્તાહમાં સર્વાધિક મૃત્યુ ઇન્ડોનેશિયામાં નોંધાયા છે, ઇન્ડોનેશિયામાં 11,520 લોકોના મોત છેલ્લા એક જ સપ્તાહમાં થયા છે। વિશ્વભરમાં કોરોનાના કુલ કેસ 19.79 કરોડે પહોંચ્યા છે, તો કુલ 42.21 લાખ સુધી પહોંચી ગયા છે। વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાથી 17.88 કરોડ લોકો રિકવર થઈ ચૂક્યા છે, જ્યારે એક્ટિવ કેસ વધી અને 1.48 લાખ પર પહોંચી ગયા છે।